વિદ્યાર્થી મિત્રો, તમારા અભ્યાસક્રમમાં જે વગડાનો શ્વાસ પુસ્તક છે એના સોનેટ વિશે તમારે વાત કરવાની છે. તો ચાર કે પાંચ સોનેટ વિશે મેં વાત કરી છે. બે સોનેટ વિશે આજે વાત કરી લઈશું. અતીત રાગના સોનેટ છે, એટલા માટે અતીત રાગ. જયંત પાઠકની કવિતામાં અતીત રાગ એ વિષય તમારે આવવાનો, અને એની આપણે આજે વાત કરીએ છીએ. આ વનાંચલના લેખક છે. વનાંચલ એ એમની સ્મરણ કથા છે, એટલી બધી સુંદર કે જેને ગદ્ય દેહે અવતરેલી કવિતા એવું વિવેચકો કહે છે. એની અંદર જે અતીત રાગ આપણે જોઈએ છીએ, ભૂતકાળ પ્રત્યેનો, ગતકાળ પ્રત્યેનો પ્રેમ, એ એમની અતીત રાગની કવિતાઓમાં પણ છે. એટલે હું એવું કહું કે જયંત પાઠકની કવિતાઓને વનાંચલ વાંચ્યા વગર સમજવાની કોશિશ કરવી નહીં. વનાંચલ વાંચવું હંમેશા. અતીત ઝંખના, અતીત રાગ એ જયંત પાઠકની કવિતાનો મુખ્ય સૂર છે. એમાં વતન અને શૈશવની રચનાઓને મુખ્ય ગણી શકાય. વાસ્તવ જીવનની વિષમતાઓથી ત્રાસીને ક્યાંય વનમાં, વતનમાં, શૈશવમાં કે આદિનતામાં ભાગી છૂટવાની વૃત્તિ એક કૃતિઓમાં, એમની અતીત રાગની કૃતિઓમાં વારે વારે પ્રગટ થતી આપણે જોઈ શકીએ છીએ. વાસ્તવ જીવનમાં અનેક સાહચર્યો એમની સ્મૃતિ મંજુષા ખોલી આપે છે, અને વન કે વતન ભણી મન ખેંચાય છે. વર્ષા ભીના દિવસે મન વાદળ સંગે વતનને પંથે પહોંચવા કરે છે, ને માટીના ઘરના નીચા નેવામાંથી નીતરતી જલધારા ઝીલતી નાની હથેળીઓ, કોયલ ટહુકો, સાગ અને વાંસ, પોતાની બાલિકા સહિયર એવી નાની નદી, ઘાસ પથારી, ડુંગર માળાના ખેંચાણે ઊંડી વિરહ વેદના અનુભવે છે. નગરના સ્વચ્છ તૃણહીન માર્ગ પર ગાય ભાંભરે અને વાસ્તવનું સ્થૂળ કવચ તૂટી જાય. હકીકત ઉંચકાઈને દીવા સ્વપ્ન રચે, સ્વપ્ન સૃષ્ટિના દ્વાર ઉઘડી જાય. મને સાંભરે મારા ઘરની કોડ, દૂધની સોડમ, માની સોડ, તાંસળી તગતગતી તરબોળ, ફીણ ફોદાળી દાંત વગરની દાદાજીની આંગળીઓ. સંવેદનાની તાજગી અને વ્યંજકતા, એમાંથી ટપકતી કરુણ મધુર વેદના આપણને સ્પર્શી જાય છે. બધું શિશુ આંખે, શિશુ સંવેદને જોવાય અને અનુભવાય છે. શિશુ આંખે વગડો જીવતો થાય છે અને એક તાજે તાજું ફીણ ફોદાળું કલ્પન ટપકી પડે છે. સુર જીવ માખણ ખાતો શો વગડો લચ લચ બોલે. વગડાનો શ્વાસ લઈને જીવતા કવિનો સમસ્ત ભાવપિંડ વનાંચલથી બંધાયેલો છે. સમણાની સૃષ્ટિ બની ગયેલા સોનાના નળિયા અને રૂપાની વળીઓ વાળા વતન ઘર સાથેનો નાળનો સંબંધ દુર્દમ્ય ખેંચાણનો અનુભવ કરાવડાવે છે. હું ભૂલી જાઉં એ પહેલા એક વખત, જયંત પાઠકની કવિતાઓ વિશે વાત વાંચવા માટે શું વાંચવું એવું ઘણા બધા વિદ્યાર્થી પૂછે છે. તો દક્ષા વ્યાસનું સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા નામનું પુસ્તક, અને સતીશ વ્યાસનું કવિતા વિવેચનનું પુસ્તક, આ બંને તમને ઘણી મદદ કરશે. ખેંચાણનો અનુભવ થાય છે, પરંતુ સમયનો સાવરણો ફરી ચૂક્યો છે. એક વારનું ઘર હવે ઉજળી ગયું છે. દિવાલોમાં દટાઈ ગયેલી પોપડે પોપડે ઉખડતી દાદાની વાતો, જેમ પોતે પણ પોપડે પોપડે ઉખડી રહ્યો છે, એની દુસ્સહ વેદના અને ઝુરાપો છે. હવે કશું જ રહ્યું નથી,
બા નહીં, શૈશવ નહીં, વતન સાથે જડાયેલી સૃષ્ટિ પણ નહીં. એક સોસરવો પ્રશ્ન ઉગે છે, ક્યાં છે મારું ટેકરીઓનું ગામ? ગામનું ઘર, ઘરની કોડ, કોડમાં અંધારાની કાળી ગાયને દોતી મારી બા ક્યાં છે? આ પ્રશ્નોમાં વતન જુરાપો જાણે કે તાર સપ્તકમાં પહોંચી જાય છે. શૈશવ તૃષ્ણાનો કવિનો ભાવ જગત સાચે જ, મારા રોમે રોમથી શૈશવની દૂધિયા વાસ ફૂટે છૂટે ની પ્રતીતિ કરાવે છે. વયનો વસ્ત્ર નડી રહ્યો છે, વતનનો પેલું વાત્સલ્ય પામવા હવે બાળક બની જવાતું નથી, એનો ઘેરો વિષાદ પ્રૌઢ વયે અનુભવાય છે. વગડાનો શ્વાસ લઈને જીવતા કવિનો ભાવપિંડ વનાંચલથી બંધાયેલો છે. 12 વર્ષને અંતે નવું નામાભિધાન પામેલા પોતાના વતન ગામમાં પ્રવેશતા તેઓ વગડાને પાછે પગલે દોડતો જુએ છે. અસલિયતને પામવાની ઝંખનામાંથી આદિમતાની અનુભૂતિ માટેની મથામણ આરંભાય છે. આ કવિને અતીતનું અનહદ આકર્ષણ છે, તેથી જ એમની કવિતાઓમાં ભાવિ આશાઓ, આકાંક્ષાઓ, સ્વપ્નોના ચિત્રો નથી મળતા. એ સતત સ્મૃતિમાં ઊંડે ને ઊંડે ઉતરતા જાય છે. સમણામાં, સપનામાં પણ એમની ગતિ અસલિયતને પામવા તરફની છે. હું અર્ધો જીવું છું સ્મરણમહી, અર્ધો સપનમાં, એ આ અર્થમાં સાચું છે. કવિની આ અનુભૂતિ નિર્બંધ અને સાચુકલી છે. બહુ દિન પછી ઘેર વતનમાં આવતા અસલિયતનો આસવ ઢીંચી તેઓ તાળોમાં ડોલે છે ત્યારે એની પ્રતીતિ થાય છે. આ આદિમ અનુભૂતિ, પ્રિમિટિવ એક્સપિરિયન્સને આલેખતા એમની સુકુમાર બાનીમાં એક પ્રકારનું બળ આપોઆપ પ્રગટ થાય છે. આ એમના સોનેટની પંક્તિઓ છે. સ્તનોશી ઘાટીલી, અહીં તહીં ફૂટી ટેકરી પરે, તૃણોના રોમાંચે તરવરતી મારા કર ફરે, સુવાળીને લીસી દ્રુત ઝરણ જંગા, ખીણોમાં ઉંડેરી ઉતરું રતિના ગૂઢ નિલયે, અહીં છપ્પર ભીત વિહોણા પુરાણા વનઘરમાં સૂર્યને અંધકાર સાથે સંભોગ કરતો બતાવી અસલિયત ભર્યા જીવન સત્વનું આકંઠ પાન કરવાની આદિમ મનોવૃત્તિને કવિએ અત્યંત સુરેખપણે સોનેટના સ્વરૂપે કંડારી છે. અંધકારનું આદિમ વન આત્માનું અસલ વતન છે, એમાંથી બહાર આવતા હવે પોતાને નવે જ રૂપે અનુભવી શકાય છે. હવે અંગે અંગમાં, અણુએ અણુમાં આ આદિમતાનો સ્પર્શ થઈ ચૂક્યો છે. નખની માટીમાંથી મળશે દરબાયેલા અંધકારના બીજ, છાતી પર કાન મૂકી સાંભળશો તો ફરતું મળશે ભૂખ, છીકોટા ઝરતું મળશે કાળું કાળું રીંછ. કવિ પોતામાં આ આદિમ તત્વને કોઈ વિરાટ દૈવત્વની કક્ષાએ અનુભવે છે. જાણે આ અનુભૂતિ પણ કોઈ આધ્યાત્મિક અનુભૂતિ ન હોય. મારામાં ફૂલ્યો ને ફાલ્યો અંધકારનો આદિમ વગડો, વ્યોમ ભોમ બનીને ઉર્ધ્વ દશાંગુલ ખડો. આ વન, વતન, શૈશવ અને આદિમતાનું આકર્ષણ કવિમાં એક વળગણ લેખે નહીં, અનુભૂતિની સચ્ચાઈ રૂપે પ્રગટતું જણાય છે. એટલે જ કવિને થોડો રહ્યો છું વન્ય એનો આનંદ છે. આદિવાસી કન્યાના જીંથરિયા વાળ વચ્ચેની સેંથી જેવી વાંકી ચૂકી વગડાની કેડીઓ અને નાનકડી નદીની પવન સુવાળી ઓઢણી દૂર દૂરથી સ્પર્શી જાય છે. પોતાની આસપાસ અડાબીડ જંગલ ઉગી જાય એવી ઈચ્છા થાય છે. આ અતીત રાગની ઝંખના છેવટે તેમનામાં સંસ્કૃતિમાંથી આદિમતા ભણી જવાના મનોરથ જગાડે છે. વનાંચલના આ કવિ અતીત રાગને આલેખતી કવિતાઓમાં વતન વિચ્છેદને વાચા આપે છે. ભૂતકાળને વાગોળતા રહેવામાં આ કવિને વધારે આનંદ મળે છે.
જાણે કે કવિ ગઈકાલને ફરી એક વાર જીવી લેવા માંગે છે. કવિ ભવભૂતિએ રામના મોઢે કેવડાયું છે, તેહીનો દિવસ ગતા, જે ગયેલા દિવસો છે એ ફરી આવતા નથી, પણ એને સ્મૃતિ વાટે જીવી તો શકાય. એ દિવસ એ સમય હવે લુપ્ત થઈ ગયો છે, પણ એને સ્મૃતિમાં લાવીને જીવતો કરી શકાય. અંગ્રેજ નિબંધકાર લેમ્બની એક કવિતા ધ ઓલ્ડ ફેમિલિયર ફેસીસમાં કવિ કહે છે, ઓલ આર ગોન ધ ઓલ્ડ ફેમિલિયર ફેસીસ. આ સરળ લાગતી પંક્તિમાં વેદના વ્યથાની એક ચીસ છુપાયેલી છે. આ કવિની અતીત રાગી કવિતામાં આવી જ વેદનાની ઊંડે સુધી સ્પર્શી જનારી ચીસ, ચીસ નહીં જાણે કે એક ટીસ બનીને સંભળાય છે. જે છે અને જે નથી એ બે વચ્ચેના દ્વૈતને કારણે આ કવિતાઓમાં કવિનું મનોમંથન આપણે અનુભવી શકીએ છીએ. આમ તો પરિવર્તન એ જીવન અને જગતનો સ્વાભાવિક ક્રમ છે, એ જીવનનો અનિવાર્ય અને અટલ નિયમ છે. કવિનો ગામ ગોઠ આધુનિક વિકાસની દોટમાં ઝડપાઈ ગયો અને જોત જોતામાં ખલાસ થઈ ગયું. પાછળ રહી ગયું માત્ર ગામનું નામ અને એની સાથે જોડાયેલી બાળપણની યાદો. આપણા સમયની અનિવાર્ય એવી આ નિયતિ છે, જેને કોઈ ધારે તો પણ રોકી કે ટૂંકી શકે એમ નથી. પણ સર્જક પોતાની સ્મૃતિને આધારે એ નાશવંત ચીજને, વહી ગયેલા ગાળાને સ્મૃતિ સહારે ફરી જીવંત કરી શકે છે. ફૂંકી ફૂંકીને અંગારાને જીવતા કરે એમ આપણો કવિ સ્મૃતિને ફરી ફરી જાગૃત કરે છે. એમની સર્જક ચેતના અતીત રાગે વારે વારે ઝંકૃત થઈ ઉઠી છે અને એમાં માનવ સૃષ્ટિ જેટલું જ મહત્વ વન્ય સૃષ્ટિને પણ પ્રાપ્ત થાય છે. એ કરડ નદી, એ ગોઠ અને ઘોઘંબો ગામ, એ મોરડીઓ કાનપુરીઓ જેવા ડુંગર, એ તળાવડીઓ વૃક્ષો વેલીઓ પ્રાણીઓ પક્ષીઓ, આ બધું જ કવિના ચિત્તમાં જાણે કે એવું ને એવું જીવે છે. સાંપ્રત શહેરી સભાનતાથી આઘાત પામેલી કવિની સંવેદનશીલતા, વનશ્રીથી વીંટળાયેલા અને દૂર સરી ગયેલા શૈશવમાં નાસી છૂટવા ચાહે છે. એ બાગમાં ફૂલ જુએ ત્યારે એમને પેલો વગડો જ યાદ આવે છે. કશોક શ્વાસ રૂંધતો ઓથાર અનુભવાય ત્યારે શૈશવની જાયકેદાર સ્મૃતિઓનો સળવળાટ, અતીતની માધુરીના સ્પર્શની રોમ હર્ષ સરવાણી સર્જકને શાતા આપે છે. પણ શૈશવનું આનંદ પર્વ પૂરું થયા બાદ લગભગ 3.5 દાયકા પછી વતનમાં વસ્તીના વધતા જતા આક્રમણથી વગડો તો છિન્ન ભિન્ન થઈ ગયો છે. જ્યાં કેડીઓ હતી ત્યાં રસ્તા થઈ ગયા. આવું પરિવર્તન નિહાળી લેખકનું મન વિષાદથી ભરાઈ ગયું. એ કઈ ઉઠે છે, ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ અને ક્યાં આ માણસને આશ્રયે એની દયા પર જીવતા જાડવા. હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની પર જીવવાનું આવ્યું. આવું ગ્લાની પ્રેરક પરિવર્તન ઉપયોગીતાવાદ વિરુદ્ધ સૌંદર્ય વિશેના કવિના વિચારો આપણા સુધી પહોંચાડે છે. કવિ 1967માં વનાંચલ નામે સ્મૃતિ કથા લખે અને જાણે ચમત્કાર થયો હોય એમ એ ગાળાની અને એ પછીની કવિતાનો અવાજ બદલાઈ જાય છે. એ અવાજ નોખો છે, અનોખો છે, એટલી હદે કે વનાંચલના નેપથ્ય વગર જો તમે જયંત પાઠકની કવિતા માણો તો એ કવિતાનો આસ્વાદ અધૂરો રહી જાય. દરેક કવિને પોતાનો એક આગવો ખૂણો હોય. જયંત પાઠક માટે એવો આગવો ખૂણો એટલે એમનો વતન પ્રેમ. જન્મભૂમિની આ પ્રીતિ એમના પ્રત્યેક ઉદ્ગારનો સાર છે. આ કવિને સાંપ્રતનું અનુસંધાન ગતકાળથી જ થાય છે.
વરસ નીચે વરસ ખોદતો જાઉં છું, ઉતરતો જાઉં છું અતીતના પાતાળ પાણીમાં. માણસ સાંપ્રતથી બચવા કે ભાગવા માટે ભૂતકાળમાં સરવાની કોશિશ કરે છે. એક હકીકત છે જે માઇકલ વુડ નામનો કવિ કહે છે, યુ કાન્ટ ગો હોમ અગેઇન, તમે એના એ ઘરે ફરી કદી પાછા જતા નથી. ત્યાં પાછા ફરવાનો, જે ઘરને તમે છોડીને આવ્યા, જે ગામને તમે છોડીને આવ્યા, ત્યાં પાછા ફરવાનો એકમાત્ર રસ્તો છે, એ છે સ્મૃતિ. આ ભૂતકાળ ક્યારેક સાંપ્રત હતો, પણ હવે એ માત્ર સ્મૃતિ શેષ રહી ગયો છે. જયંત પાઠકની કવિતા આ સ્મૃતિના વારસાની કવિતા છે, આ ગત વર્ષોની ગત સમયની સ્મૃતિની કવિતા છે, આ અતીત રાગને ફરીથી જીવી લેવાની કવિતા છે. એટલે જ કવિ કહે છે, હું અર્ધો જીવ છું સ્મરણમહી, અર્ધો સપનમાં, ભીનુ સમયવન નામનો સોનેટ. કવિના કેટલા બધા કલ્પનો આ ગત કાળની શૈશવની સ્મૃતિની ભેટ રૂપે મળે છે. તમે વગડાનો શ્વાસ જરાક ધ્યાનથી જોશો તો તમને દેખાશે. આદિવાસી કન્યાના જીથરિયા વાળ વચાળે સેંથી જેવી વાંકી ચૂકી વગડાની કેળીઓ, અથવા હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં, આદિમતાની એક અનુભૂતિ. બાગમાં ફૂલ જોઉં છું ને દૂર વન્ય પ્રાંત, મારે વતન વસતા સાંભળે છે એના સગાવાલા. જયંત પાઠકમાં આ વસ્ત્ર વયનું ફેંકી દેવાની એક તીવ્ર ઝંખના પ્રગટ થાય છે. એ પોતાના શૈશવને શોધે છે, ખોવાઈ ગયેલા શિશુને શોધે છે, ફરી ફરી સ્મૃતિ દ્વારા એક પિંડ ઘડે છે. આ વસ્ત્ર ક્યારેક આવરણ થઈ નડે છે. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, આ ગીત જયંત પાઠકની કવિતાનો સ્વપરિચય છે. આ ગીતમાં જયંત પાઠકની કવિતાની આત્મકથા છે. શ્વાસમાં થોડો વગડાનો શ્વાસ ભળ્યો છે, એ એકરારમાં કવિ સહજ સંયમ છે. થોડો કહી એમણે સત્ય અને ઔચિત્ય બેઉ જાળવ્યા છે. અતિરેકથી કશું વિકૃત થવા દીધું નથી. આખું વનાંચલ જાણે કે ગીતમાં ઉતરી આવ્યું હોય એમ લાગે છે. જેમ શ્વાસમાં થોડો વગડાનો શ્વાસ ભળ્યો છે, એમ નખમાં થોડી ભરાઈ રહી છે માટી. એમ કહીને કવિ અસંસ્કૃતને, આદિમને સતત ઝંખે છે. કવિ ગામનો, સીમનો, ફળિયાના લીમડાનો સાક્ષાત્કાર કરે છે. ક્યાં છે મારા ખેતર ખૂણાના કૂવામાં કબૂતરાની પાંખ પર સૂતેલો ભોળો ભોળો અંધકાર? ક્યાં છે મારું ટેકરીઓનું ગામ, ગામનું ઘર, ઘરની કોડ, કોડમાં અંધારાની કાળી ગાયને દોતી મારી બા ક્યાં છે? ક્યારેક કવિ આશ્વાસન મેળવવાની કોશિશ કરે છે. આઘે ખેતર જોઉં, બે કર ધરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી. વતનથી વિદાય થતા સોનેટ. ક્યારેક કવિનો મૂડ એવો આવે છે જ્યારે તેઓ આ સંસ્કૃતિ, એની સફાઈ, એ બધા પર નજર નાખી અને અડખે પડખે ગામડાને મૂકીને જોઈ લે છે. ઇસ્ત્રી કરેલા વસ્ત્ર જેવા આ સુવાણા શહેરના રસ્તા ગમે, દાઢી ઉગેલા કરચલી વાળા મુખોશા વન ખેતરો મનમાં રમે. અને એટલે જ સમાધાન સાધતો આ કવિ કહે છે, આનંદ છે સંસ્કારથી હું ધન્ય, આનંદ છે થોડો રહ્યો છું વન્ય. પણ વન ગમે છે, વગડો ગમે છે, સંસ્કૃતિએ પ્રકૃતિથી વિખૂટા પાડી દીધા છે. એટલે કહે છે, હું અને વગડો હવે ક્યારેક ક્યારેક સામસામમાં મળી જઈએ છીએ ત્યારે અપરિચિતોની જેમ અતડા રહીએ છીએ. આપણી વાસનાઓના પણ કેટકેટલા સ્તર હોય છે. સંસ્કૃતિ
નગરની સંસ્કૃતિમાં આવી પડેલા કવિને પ્રકૃતિ, પેલું આદિમ જગત એ જ વધારે ખેંચે છે અને એ હવે મળે એમ નથી. એની વાત એમના બે અદ્ભુત સોનેટ એક વતનમાં, તમારા અભ્યાસક્રમમાં કયા છે તે જોઈને આપણે કાલે એ બે સોનેટની વાત કરીશું.